सदानन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી શ્યા બધા બધાય ભક્તોને હેથી જય સ્વામિનારાયણ નારાયણ સદગુરુ આધાર સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર અગિયાર અને તરંગ સાત છેલ્લે કથા લખે છે કે ભગવાને જોડિયા ગામની અંદર જ્યાં નિવાસ કર્યો છે ત્યાં જોડિયા ગામના ભક્તો કચ્છના ભક્તોના પ્રેમને વશ થઈને પ્રભુ તમે બહુ રોકાવ છો આવી પ્રાર્થના કરે છે એ વિશે પ્રશ્ન પૂછે છે કે આપ કચ્છમાં કેમ જાજુ રોકાવ છો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું બીજા દેશની અંદર લૂંટફાટ ને બીજા કંકાસ અને ક્લેશ ઘણા છે જ્યારે કચ્છની અંદર એ ક્લેશ ઓછો છે એટલે અમે કચ્છમાં રહીએ છીએ ક્લેશ ના હોય ત્યાં અમને ગમે છે મહારાજ કે એના કારણે તો અમે અમારો દેશ છોડી અને જંગલમાં રહ્યા હતા પછી મહારાજે એમ કહ્યું સદગુરુ રામાનંદ સ્વામી પાસે જ્યારે અમે આવ્યા ત્યારે રામાનંદ સ્વામીએ પણ અમારો પ્રતાપ જાણ્યો અને અમને પણ રામાનંદ સ્વામીએ પોતાનો પ્રતાપ જણાવ્યો મોટા મોટાને ઓળખી લે છે મોટા મોટાને સમજી શકે છે બીજો જીવ નથી સમજી શકતો એ વિશે એક વાતો આવી પછી મોટા પુરુષો ભગવાનના એકાંતિક સંત અને ભક્તના લક્ષણ આવ્યા કે મોટા ક્યારેય પોતાનું બળ બતાવતા નથી મોટા હંમેશા ગમે એટલા એની સામે પ્રવાહો આવે પણ એ પ્રવાહો સામે સ્થિર થઈને ભગવાનની મૂર્તિને ધારીને ચાલતા હોય છે અનંત જીવોના માન અપમાનને સહન કરવું એજ મોટાનું સામર્થ્ય છે પ્રથમના સત્યાવીસમાં વચનાવતમાં કીધું સમર્થ થકા ઝરણા કરવા એ બધાઈથી થાય નહીં એ વાત ઉપર મહારાજે વાત કરી આગળ આધારન સ્વામી લખે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કીડી બ્રહ્માંડ લઈ ચલે જ બહુ તાકો કીડી ન સમજના કબહું एतनो सामरथ कीडी में न होवे इतनो साम्रथ कीडी में न होवे विचार करी सुज्ञ जन जोवे विचार करी सुज्ञ जन जोवे जारे कीडी आखा ब्रह्मान ने लेने चाले તેને કીડી માનવી નહીં સુગ્ય માણસે વિચારવું જોઈએ કે બ્રહ્માંડને ઉઠાવવાનું સામર્થ્ય કીડીમાં હોય નહીં કીડી જેવો દેખાતો હોય પણ આખું બ્રહ્માંડ ઉપાડી લે ત્યારે કે એને કીડી ના માનવી એમાં સામર્થ્ય પુરુષોત્તમનું છે એમ સ્વીકાર કરવો પણ આ બધાને સમજી કોણ શકે મેં કીધું ને આગળ મોટા મોટાને સમજી શકે જ્યારે સદગુરુ ગુનાદિત્યાનંદ સ્વામીને શ્રીજી મહારાજે સંવત અઢારસો ત્યાંસી ના ચૈત્ર સુધી પૂનમને દિવસે સભામાં શ્રીજી મહારાજે એમ પૂછ્યું કે હવે આ જુનાગઢનું મંદિર જે છે એ તૈયાર થશે પણ એના મહંત કોણ થશે સભાની અંદર કોઈ મહંત થવા તૈયાર નહોતું એ સભા એવી હતી કે જેની અંદર કોઈ મહંત થવા તૈયાર નહોતું કોઈ કોઠારી પદ લેવા તૈયાર નહોતું એવી સભા હતી વ્યવહાર શ્રીજી મહારાજને અતિ નિવૃત્તિ પરાયણ અને અતિ આ લોકથી નિષ્પૃહ પુરુષોને શ્રીજી મહારાજે વ્યવહાર આપ્યા બરાબર વિચારો નિષ્કુળાન સ્વામી એને ધોલેરાના મહંત કર્યા અને અદ્ભુતાનંદ આનંદ ધોલેરાના મહંત કર્યા આ બેને ત્યાગ વૈરાગ્યની છટ્ટા કેવી અને શ્રીજી મહારાજે એને મહંત કર્યા જુનાગઢના કોઈ પણ જુનાગઢ જવાય તૈયાર નહીં ને જુનાગઢના મહન થવાય તૈયાર નહીં ત્યારે શ્રીજી મહારાજ કે નિર્ગુણાનંદને બોલાવો અને નિર્ગુણાનંદ એટલે ગુણાદિતનંદ સ્વામી એમને બોલાવ્યા ને મહારાજે સ્વામીને હાર પહેરાવ્યો કે સ્વામી તમે જુનાગઢના મહન સ્વામીને જ થઈ ગઈ મહારાજ મને વ્યવહારની ખબર પડે નહીં કાંઈ નહીં તમે બસ સ્વામી તમારે જ મહન થવાનું જ ત્યાં કોઈ જુનાગઢ જવા તૈયાર નહીં સ્વામીએ કીધું મહારાજ મને તમે તો એ સેવા હું આપીશ ખરો પણ બે શરત મહારાજ મારી તમે મને બે વરદાન આપો ત્યારે મહારાજ કે બોલો સ્વામી અને ત્યારે સ્વામીએ કીધું છે એક મને વ્યવહારનું કામ મને બહુ ખબર ન પડે એટલે મંદિરનું કામકાજ જે બ્રહ્માનંદ સ્વામી સંભાળે છે તો સ્વામીને મારી ભેગા મોકલો એટલે સ્વામી બધું એ કામકાજ વ્યવહારનું ધ્યાન રાખે મહારાજ કે જાઓ સ્વામી તમને અમે આપ્યા બ્રહ્માનંદ સ્વામી સ્વામી કે મહારાજ બીજું એ કે વરસમાં એક વખત સદગુરુ ગોપાળન સ્વામી એક મહિનો જૂનાગઢ રહેવા આવે અને ગોપાળન સ્વામી એક મહિનો રહીને વાતો સંભળાવે અને જો એક મહિનો એક વર્ષમાં ન આવી શકે તો બીજા વર્ષે આવીને બે મહિના રોકાય અને બે મહિના વાતો સંભળાવે હવે ગુનાદિત્યાનંદ સ્વામી અક્ષરધામમાંથી જ આવેલા હતા ગોપાળન સ્વામી અક્ષરધામમાંથી જ આવેલા હતા ગુનાદિત્યાનંદ સ્વામીને એક મહિનો ગો ગોપાળન સ્વામીના સમાગમની કોઈ અપેક્ષા હોય એવું જણાતું નથી પરંતુ મહિમા કેવો કે એક મહિનો ગોપાળાન સ્વામી વાતો સંભળાવવા માટે મહારાજ જુનાગઢ આવે મને વાતો સંભળાવે સ્વામી આમ કીધું છે એ મહિમા હવે આ મોટા મોટાનો મહિમા સમજીએ કે બીજાને કેમ ખબર પડે કે મહિમા શું છે એક મહિનો સંભળાવ આવે આવું કીધું જ્યારે નિત્યાનંદ સ્વામી ઉમરેટ ગયા છે ને ઉમરેટના હરિભક્તો આગળ નિત્યાનંદ સ્વામીએ વાતો કરી નિત્યાનંદ સ્વામીના જતા પહેલા નિત્યાનંદ સ્વામી ગયા હતા એ પહેલાં મુક્તાનંદ સ્વામીએ ત્યાં જઈને વાતો કરેલી ઉમરેઠમાં ત્યારે ઉમરેઠના ભક્તોએ એમ કીધું ઉમરેઠના ભક્તોએ એમ કીધું નિત્યાનંદ સ્વામીને કે નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા સાધુ નહીં હા મુક્તાનંદ સ્વામી જબરા સાધુ એમના જેવા સાધુ ના હોય કોઈ અને ત્યારે નિત્યાનંદ સ્વામી એવું બોલ્યા કે બ્રહ્માની સૃષ્ટિમાં મુક્તાનંદ સ્વામી જેવો હું ક્યાંથી લાવું મુક્તાનંદ સ્વામી જેવો બ્રહ્માની સૃષ્ટિમાં હું બીજો ક્યાંથી લાવું આવું સ્વામી બોલ્યા એ મોટા મહિમા બાકી તો એને દેખે પોતા જેવા સંસારી દેહ દર્શીને પોતાના જેવા જ દેખાય પર્વતભાઈ પર્વતભાઈ હળ આંકતા હોય ઘર વાળા હોય છોકરા હોય તો પર્વતભાઈ ને જોવા વાળા જે હોય ગ્રહસ્થ એ પર્વતભાઈને સમજી સમજીને શું સમજે એમ જ સમજે કે મારા જેવા ગ્રહસ્થ છે એને છોકરા છે એની ખેતી છે એને વાડી છે એ સંસારનું કામ કરે છે હું એ સંસારનું કામ કરું છું પણ પર્વતભાઈની સ્થિતિ અને બીજા સંસારની સ્થિતિમાં આસમાન જમીનનો ફેર હતો પર્વતભાઈની પાછળ તો હરિચરિત્રામ સાગર એમ કે છે પાંચ વર્ષ સુધી અવતારો પાછળ પાછળ ફર્યા તો પણ શ્રીજી મહારાજ સિવાય ક્યાંય પ્રતિતિ ના આવી એવા પર્વતભાઈ હતા એ સ્થિતિને જે પર્વતભાઈની કક્ષાને પામેલો હોય ને એ જ ઓળખી શકે બાકી ભગવાનના મોટા એકાંતિક સંત ભક્તને ઓળખવા એ બહુ અઘરી વાત છે કારણ કે મનુષ્ય દેહમાં આપણી જેમ જ રહેતા હોય એને ઓળખાય કેમ પરંતુ જો વિચક્ષણ વ્યક્તિ હોય તો જોવે કે એ મનુષ્ય જેવા જ દેખાય છે છતાં પણ એના દ્વારા સત્સંગની અંદર આટલા જીવને પોષણ કેમ મળે છે એ મનુષ્ય જેવા જ દેખાય છે છતાં પણ સત્સંગની અંદર આવા અલૌકિક કાર્ય એનાથી કેમ થાય છે આ સંત કે આ ભક્ત કેમ આવા કાર્ય કરી શકે છે એમ વિચારે ત્યારે એને ખ્યાલ આવે કે આ કીડી જેવા દેખાય છે પણ બ્રહ્માંડ ઉપાડીને ચાલે એવા છે ભગવાન એવા સમર્થ કહેવાય છે તે કીડી દ્વારા બ્રહ્માંડનું કામ કરાવે છે દ્વારા કેવું કામ કરાવે છે બ્રહ્માંડનું કામ ભગવાન એવા સમર્થ છે ભગવાનના સંકલ્પોમાં સંકલ્પો એવું કડવો કે ગળ્યો કોઈ સ્વાદ નથી પણ ભૂમિ ઉપરના જે જે પદાર્થ છે તે બધા તે રૂપિયામાં જ ભર્યા છે રૂપિયો સૌનો રાજા જગતની અંદર રૂપિયો જ રાજા છે રૂપિયો હોય એટલે બધા જ પદાર્થો એની અંદર રહેલા છે ગળ્યો કે કડવો રૂપિયાનો સ્વાદ આવે પણ રૂપિયા ખર્ચો તો ગળ્યો કે મોડો બધા સ્વાદ આવે અને રૂપિયા જ માથું કપાવે અને માથાને બચાવે છે બે એ કરે છે અપાર ગુણો અને દોષો તેમાં રહ્યા છે જે મનુષ્ય જેવું ફળ લેવા મનમાં ધારે છે તે જો આવડે તો તે રૂપિયા તેવું ફળ આપે છે ભગવાનના ભક્તો છે એની પાસે રૂપિયા છે તો એ શું કરશે કોઈ ગરીબની સેવા કરશે સત્સંગની સેવા કરશે ભગવાનની સેવા કરશે સંતોની સેવા કરશે ભક્તોની સેવા કરશે રૂપિયા તો એની પાસે પણ છે અને રૂપિયા તો જગતના વિષય જીવ પાસે ભગવાનના ભગત કરતા હજાર ગણા છે હજાર ગણા કરોડ ગણા પણ છે પરંતુ એના રૂપિયા શું કામના એના રૂપિયા એ એસારામમાં જાય એના રૂપિયા મોત્સોખમાં જાય બે લાખ ને ત્રણ લાખની કોફી પીતો હોય એના રૂપિયા કેદી ગરીબ માટે વપરાય લાખ રૂપિયાની કોફી કે બે લાખ રૂપિયાની ચા જેને રોજની આટલો એક જ કપ બે લાખ રૂપિયાનો ખબરની અંદર શું આવતું હશે કેવી રીતનું આવતું હશે પણ એટલા રૂપિયાના ફેલ જેના હોય એ ગરીબ માટે કેદી સેવા કરે એ સમાજ માટે કેદી સેવા કરે એ સત્સંગ માટે કેદી સેવા કરે ભગવાનનો ભક્ત હોય એ પોતે પોતાની પાસે જે છે એમાંથી એ ભક્તની સેવા કરશે સંતની સેવા કરશે મંદિરની સેવા કરશે ઠાકોરજીની સેવા કરશે કોઈ ગરીબની સેવા કરશે પોતાના પરિવારની અંદર આત્મીયજનની અંદર કોઈ દુઃખી હશે તો એની સેવા કરશે કોઈ સત્સંગમાં કોઈ ભક્ત દુઃખી હશે તો એની સેવા કરશે અત્યારે કેટલા બધા ભક્તો આ કોરોનાના સમયની અંદર ઘણા ભક્તોની સ્થિતિને પ્રોબ્લેમ હોય ઘણા ભક્તો સામેથી પૂછાવે છે સામેથી પૂછાવે છે કે આ ભક્તને એવું નહીં કે સંતોને કોઈને પ્રેરણા કરવી પડે કે આ ભગતને જરૂર પડશે એમ એ ભક્તને સેવાની જરૂર છે તો સંતોને પૂછાવડાવે કે એમને આવી જરૂર હોય તો આટલી સેવા કરવી છે અમારે આ ભક્તને જરૂર હોય તો અમારે સેવા કરવી છે જે દિનો કોરોનાનો સમય ચાલુ થયો તે દિવસના સંતો ઉપર ભગવાનના ભક્તોની સેવા કરવા માટે નહીં ભગવાનની નહીં સંતની નહીં મંદિરની ભક્તની સેવા કરવા માટે ડાયરેક ભક્તની સેવા કરવા માટે કેટલા ભક્તોએ પાછા એ ભક્તોને અમારા માઇન્ડમાં તો હોય કે આ ભક્તને આવી જરૂર હશે પરંતુ ભક્તો ભક્તો જાણી રાખે કે આ ભગતને આવી જરૂર હશે એ આત્મીયતાનો સેતુ કેવો એ રૂપિયા કામમાં લાગ્યા કહેવાય કોઈ ભગવાનનો ભક્ત ભગવાન ભજતો હોય અને ક્યારેક દેશ કાળાવા વિપરીત થયા હોય એની પાસે ઘરનું ભાડાના પૈસા કદાચ ના હોય અથવા તો ગાડીનું વ્હીલ નખાવાના રૂપિયા ના હોય એવી સ્થિતિ પણ થાય ભગવાનનો ભક્તો એટલે રૂપિયાવાળો જ હોય એવું જરૂર નથી ભગવાનનો ભક્ત ભજનથી ભરપૂર હોય એટલે એવા ભગવાનના ભક્ત કોઈ છે ભજન કરે છે સેવા કરે છે પરંતુ એને ભગવાને કોઈ પ્રારબ્ધ વસાત એની પાસે નથી અને જે ભક્તો એવી રીતે ભગવાનના સંતોને વચ્ચે રાખીને સેવા કરે છે સત્સંગના સંબંધે સેવા કરે છે અને જો પેલા ભક્તને જરૂર છે ને સેવા કરે છે તો એ બહુ મોટી ઠાકોરજીની સેવા છે બહુ મોટી ઠાકોરજીની સેવા છે ગમે આવા આવા કોરોના પચાસ આવી જાય ને પૃથ્વી ઉપર પણ જેટલા તવંગરો છે જેની પાસે પોતાની જરૂરિયાત કરતાં વધારે પડ્યું છે એવા વ્યક્તિઓ જો સમાજને ઉત્થાન માટે કામમાં લાગી જાય ને તો આવા પચાસ વર્ષ કોરોના આવે ને તોય કોઈને ભૂખ્યો ના રહે કોઈ ભૂખ્યો ના રહે એટલું ભગવાને દીધું જ છે ભગવાનને ખબર છે કે મારે કયા ટાઈમે શું આપવું ભગવાને આ પૃથ્વીના પેટાળમાં એટલું મૂકેલું જ છે એટલું લોકો પાસે છે જ પરંતુ જેને સત્સંગ છે સત્સંગને અર્થે વાપરે છે ગરીબને અર્થે વાપરે છે અને રૂપિયા સાર્થક છે રૂપિયા જેવી રીતે વાપરતા આવડે એવું ફળ મળે નારૂજી હતા કોઈ દિવસ અહીં પૃથ્વી પર નહોતા સંતોષ જમાડ્યા નહોતા દી પધરામણી કરાવી ઠાકોરજીની નહોતા કોઈ દી હરિભક્તોની સેવા કરી ત્યાંથી અહીંથી ધામમાં પહોંચ્યા હવે અક્ષરધામમાં તો પોતાનો ભગત એટલે મહારાજ તો લેવા આવે લઈ ગયા ને આ ઝીણાભાઈ ને દાદા ખાચર બેઠા હતા ને આ ભાઈ વચ્ચે બેઠા તે મહારાજ આમ પીરસવા આવ્યા ને તે નારૂજીને નારૂજી પાસે આવે ને ત્યાં ખૂટી જાય આમથી પીરસતા આવે ને તો એની પાસે ખૂટી જાય તો ઓલા કે મહારાજ આમ કેમ મહારાજ કે કોઈ દીતે રસોઈ દીધી છે કોઈ દિવસ તે તારે સાધુ પધરાવે ઠાકોરજી પધરાવ્યા છે તે કોઈ દિવસ અર્થે રૂપિયો વાપર્યો છે તે ધર્મ નિયમ પાડ્યા તે મારું ભજન કર્યું પણ તારી પાસે હોવા છતાં પણ તે કાંઈ કર્યું બામણ ગામના નારૂજી હતા અને ત્યારે નારૂજી કે ના પ્રભુ તો કે કરી નાય જા હજુ તો લઈ ગયા હતા અહીંયા આગળ હજુ શરીર બાળી નહોતું નાખ્યું સેવા કરી શરીરમાં પાછા આવીને અને ત્યાર પછી ને આ પંક્તિમાં મળ્યું એટલે જેને ભગવાને દીધું હોય જે પ્રકારનું દીધું હોય એવું નથી કે તો રૂપિયા જ અરે કોઈ વખત એવું હોય કોઈને ઘર ન હોય આપણા ઘરમાં રાખવાની જરૂર પડે તો પણ એને ઘરમાં રાખે છે સેવા છે કોઈનો નાનો બાળક છે એને ભણાવવાની જરૂર પડી એને ભણાવી દઈએ એ એક સેવા છે બધી બહુ પ્રકારની સેવાઓ છે પણ એવી સેવા જેને કરી એ સાર્થક થઈ જાય અત્યારે આપણા અહીંયા આગળ ગુરુકુલમાં ભણેલા વિદ્યાર્થીઓ છે જ અમેરિકાની અંદર આપણા કાર્યકર્તાઓ છે એમાં કેટલા બે બે વિદ્યાર્થી એવા છે કે જે વિદ્યાર્થીઓ સંસ્થાની અંદર કોઈ હરિભક્તોએ એ છોકરાઓને ભનાવ્યા છે હવે જે હરિભક્તોએ જ્યારે એ છોકરાઓને ભણવા માટે ખર્ચ કર્યો હશે અને કદાચ એને પોતાના ટુકડામાંથી કાઢીને આપ્યું હશે પણ આજે જિંદગી બની ગઈ જે આજે યુવાનોની જિંદગી બની ગઈ અને અમેરિકા સુધી પહોંચી ગયા અને સારામાં સારો સત્સંગ રાખે છે અને ભક્તિ કરે છે એના માતા પિતાને કેવો આનંદ થતો હશે અને એ ભક્તો જેટલું ભજન કરશે એ છોકરાઓ જેટલી ભક્તિ કરશે જેટલા સુખી થશે એમાંથી ફળ જેને એને બનાવ્યા છે એને પણ મળશે જેને એના માટે કંઈક કર્યું છે એને પણ મળશે માટે ધન છે ને એનો ઉપયોગ કેવી રીતે ને ક્યાં કરવું એ સત્સંગ શીખવાડે છે આપણને અને જે રીતે મનુષ્ય સમર્થ દેખાય તે રીતે તેમાં અનંત સામર્થ્ય ભર્યું હોય છે અને વળી મનુષ્ય જેવા જ્ઞાનીનો ભેટો થાય છે મનુષ્યને જેવા જ્ઞાનીનો ભેટો થાય છે તેવું તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે જ્ઞાની મિલે વિન જ્ઞાન ન હોવે મનુષ્ય તન સો વૃથા ખોવે વૃથા ખોવત મનુષ્ય તન જે તે વૃથા ખોવત तन जेते आत्मघाती कहावत ही ते ते आत्मघाति कहावत ते ते अग्ज्ञानी को ज्ञान दे नहि काजा संत फिरत ही भूमि पर आजा જા હોવત હરિ જ્ઞાના જાકુવાજ હોવત હરિ જ્ઞાના તા સમ ભાગી ઓર ન જાના તા સમ ભાગી ઓર ન જાના જ્ઞાની મનુષ્યનો જોગ થયા વિના માણસને જ્ઞાન થતું નથી તેવા જોગ વિના ખોટી રીતે મનુષ્ય શરીરને ખૂવે છે એક તો મનુષ્ય જન્મ વૃથા જાય અને ઉપરથી તે આત્મઘાતી કહેવાય અજ્ઞાની મનુષ્યોને જ્ઞાન આપવાને માટે જ સંત પુરુષો આજે ભૂમિ ઉપર ફરતા હોય છે આજે જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે તેના જીવો બીજો કોઈ મોટો ભાગ્યશાળી જાનવો નહીં આપણા જીવનની મોટામાં મોટી જો કોઈ મૂડી હોય આપણી જો કોઈ સંપત્તિ હોય તો ભગવાન શ્રી હરિના સ્વરૂપનું જ્ઞાન થયું ના જ છે મહારાજનું જે આપણને આગળ વધી રહ્યા છીએ આપણે એવું નહીં કહી શકીએ કે મને મહારાજનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે જ્ઞાનીએ ને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે તે વિના બકવાદ બીજો જાનો તેમાં મોટું જ્ઞાન છે નુકસાન છે બાકી તો બકવાસ છે મૂર્તિનું જ્ઞાન આપણને જેટલું થયું છે એટલું જ્ઞાન થયું છે પરંતુ આપણને એટલી તો ખબર પડી ગઈ છે કે સર્વ ઉતારના અવતારી સર્વોપરી જે પર પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે એ ભગવાન સ્વામિનારાયણ છે ને એ મને મળ્યા છે આટલું જેને જ્ઞાન થયું ભલે ઇન્દ્રિયોમાં થયું ભલે સાંભળ્યું જ છે ખાલી શ્રવંતી ભલે હજુ ખાલી અંતકરણ બુદ્ધિમાં છે મનમાં છે પરંતુ એટલું જ્ઞાન થયું ઓછું નથી ઘણી મોટી વાત છે એમ કે છે ભાગ્યશાળી છે સૌથી ભાગ્યશાળી એ છે અને સંતોનું વિચરણ આ પૃથ્વી પર એના માટે જ છે સંતોનું વિચરણ એના માટે જ છે સંત હિતકારી જગત માહી સંત પરમહિતકારી કાર પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ જગત સંત પરમહિતકારી તળાજા ગામની પાસે તળાજા પાસે કોટિયા ગામ છે અને ત્યાંથી સંતો વિચરણ કરતા કરતા નીકળતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જાય એમાં એક ઘોડે સવાર ત્યાંથી નીકળ્યો આગળ હરનું ભાગ્યું જાય અને પાછળ ઘોડે સવાર મારતે ઘોડે જતો હતો અને સંતોની નજીક ઘોડો આવે ને તે ઘોડો ભડક્યો ઘોડો ભડક્યો એટલે આ એટલો બધો ખીજાણો પેલું હરનું છૂટી ગયું શિકાર કરવો હતો એને જશો એનું નામ હતું એટલે એટલો બધો ખીજાયો પેલા સંતો ઉપર અને સંતોને કે હું સ્વામિનારાયણ સ્વામી કરો છો કે તમારી હોળીમાં મારો શિકાર જતો રહ્યો અને ત્યારે સંતો એવું બોલ્યા કે ભાઈ અમને ખબર નહોતી કે તમે ઘોડા ઉપર બેસીને આવો છો નહીં તો અમે સાઈડ ઉપર થોડા રહે પણ અમને ખબર નહોતી ઓલો કે ખબર નહોતી હું ખબર પાડી દઉં છું એમ કહીને ચાબુક જે ઘોડાને મારવાનું હતું ને એ ચાબુકથી સંતોને મારવા લાગ્યો સંતોને ચાબુ કે ચાબુ કે મારે છે ત્યારે સંતો સ્વામિનારાયણ 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 ભજન કરે છે લો બસ અમારે સાધુને તો આટલું જ વિચારવાનું છે ચાબુ કે ચાબુકે માર ખઈને નંદ સંતોએ આ સત્સંગની સ્થાપના કરી છે ચાબુકો ખાધા છે જીવને સ્વામિનારાયણ ઓળખાવા માટે ચાબુક ખાવા પડ્યા છે એ સાધુને આવા માઈક ગોઠવીને એને સત્સંગ નથી કરાવ્યો એને આવા હોલની અંદર બેસીને સત્સંગ નથી કરાવ્યો જે જીવને જ્યારે પૃથ્વી ઉપર સ્વામિનારાયણ શું છે કોઈને ખબર જ નહોતી અને એક તો ખબર નહોતી અને પાછી જગતની અંદર વાત એવી પ્રસિદ્ધ થયેલી કે એને તો બાબરીઓ ભૂતવશ કર્યો છે એને તો કામન ટુમણ્યા છે સ્વામી એને પાયે જે થાય એ ગાંડો થઈ જાય જેના સિવાય કાંઈ ભાડતો જ નથી આવી બધી પાછી શ્રીજી મહારાજની છાપ સમાજમાં ફેલાયેલી સાધુઓ જે ગામમાં જાય એ ગામની અંદર બીજા બધાય બાવાઓનો ધંધો બંધ કરી દે છે બીજા ચેલાઓ લે છે આ પ્રકારની છાપ સંતો માટે જ્યારે સમાજમાં હતી એ ટાઈમે ભગવાન સ્વામિનારાયણ જીવમાં નાખવા કેટલા કઠન હોય વિચારો તો ખરા આજે આપણે આટલી સુવિધાઓ વચ્ચે મહેનત કરવી હોય ને ભગવાન સોમેરને આપવા માટે તો પણ કેટલા વિઘ્નો વચ્ચેથી પસાર થવું પડે ત્યારે મહારાજ કોક જીવને માંડ માંડ ઓળખાય છે કેટલા વિઘ્નો વચ્ચેથી કેટલી પ્રકારની ગાળો વચ્ચેથી પસાર થવું પડે ત્યારે માંડ માંડ કોઈ જીવને સોમ્યાને ઓળખાય છે તો એ જમાનાની અંદર તો મહારાજ શું છે કોઈને ખબર જ નહોતી ત્યારે સંતોએ માર ખઈને આ સંતોના નંદ સંતોના લોહી ઉપર સત્સંગ ઊભો છે આ સત્સંગના પાયાની અંદર નંદ સંતો વટાઈ ગયા જ્યુસની જેમ વટાઈ ગયા છે ત્યારે આ સત્સંગ સ્થપાયો છે આ સત્સંગની માટે બહુ બલિદાન સંતો અને હરિભક્તોએ પણ એટલા આપ્યા છે ત્યારે સત્સંગની સ્થાપના થઈ છે એ વાતને આપણે આપણા જીવનમાં ક્યારેય ન ભૂલવી જોઈએ સંતો સોમેણ સોમેણ કરતા જાય ઓલો મારતો જાય અને સંતો માર ખાતા ખાતા એમ બોલે ભાઈ અમારે તને એક હિતની વાત કરવી છે અમારે તમને એક તમારા કામની વાત કરવી છે બોલો વિચારે હું આટલા મારું છું પાછા એમાં કંઈ સંતો એવા નહોતા થોડા મજબૂતી હતા બે ચાર તો કે હું આને આટલા મારું છું હું બોલતા નથી જો બાવાઓ હોય કોઈ ચીપિયાદારી હોકાચલમું હોય તો અમને સામે ગાળો દે આ ગાળોય દેતા નથી કાંઈ બોલતાય નથી અને હામો કોઈ પ્રત્યુત્તર આપતા નથી ખાલી એટલું જ કે છે અમારે હિતની વાત કેવી છે જેને માર મારવા છતાં પણ હિતની વાત કરવી હોય તો એવું તો શું હશે આમાં એટલે થોડી ચાબુક મૂક્યું સંતોને ઘોડાને મારવાનો ચાબુક માર્યા છે અને પછી સંતો એ જસા કામળિયાની હામે એ રહ્યો બોલો કે શું કેવું છે તમારે એ તો એના પાવરમાં જ અને ત્યારે સંતો કે ભાઈ બે હાથ જોડે છે આ સ્વામી વાતોમાં કે ગધેડા જેવા જીવને બે હાથ જોડીએ છે શા માટે એ જીવના રૂડા થવા માટે સ્વામી બે હાથ જોડે છે અને સ્વામી કે છે ભાઈ આ તમે આવા નિર્દોષ તમે ક્ષત્રિય જ્ઞાતિમાં જન્મેલા ક્ષત્રિયને તો જીવ પ્રાણી માત્રની રક્ષા કરવાની હોય અને તમે આવા નિર્દોષ હરણાઓને મારીને તમને શું મળે ભલે તમારો મૃગ્યા કરવાનો શોખ હોય ભલે તમને શાસ્ત્રોએ છુટ્ટી આપી હોય આવી રીતે કોઈના જીવનને હણી નાખવું એમાં તમને શું મળવાનું એના કરતાં તમારી ક્ષત્રિયની જ્ઞાતિ છે ક્ષત્રિય તો જીવ પ્રાણી માત્રનો રક્ષક હોય તમે તો સમાજના રક્ષક છો તમારાથી સમાજને દુઃખી ન થાય તમારી જાતિનું મૂળ લક્ષણ આ છે તમે રક્ષા કરો જીવ પ્રાણી માત્રની રક્ષા કરો અને ત્યારે જસા કામળિયાના હૃદયની અંદર એ શબ્દો ઘરી ગયા અને સંતોના ચરણમાં પડી ગયો અને સંતોને કે તમે મને રસ્તો બતાવ્યો મારી ભૂલ થઈ ગઈ મને કહો મારે શું આનું પ્રાયશ્ચિત કરવું અને ત્યારે સંતોએ કંઠી બાંધી સત્સંગ રાખવા માટે કીધું પાંચ વર્તમાન રાખવા માટે કીધું અને એને સત્સંગી કર્યો ગામડામાં સંતો ફરે છે પૃથ્વી પર વિચરણ કરે છે જ્ઞાની મળ્યા વિના ક્યારેય જ્ઞાન થતું નથી જેની પાસે પરમાત્માનું જ્ઞાન છે એના થકી જ પરમાત્માનું જ્ઞાન બીજાના જીવમાં જાય છે અને જ્ઞાન અને નોલેજ બેમાં ફેર છે નોલેજનો કાર્યક્રમ સાંભળવાથી નોલેજ ચોક્કસ થાય પણ આપણું આત્મમંથન ના થાય પ્રવચનો ઘણા પ્રકારના હોય છે એની અંદર નોલેજ આપે એવા પ્રવચનો પણ હોય છે જેમાં નોલેજ થાય છે પણ આપણું આત્મમંથન ક્યારેય થતું નથી જ્યારે ભગવાનના સંત જે છે સાચા જ્ઞાની પુરુષો જે છે એ આત્મ મંથન કરાવી દે આપણા આત્માનું આત્માનું મંથન થાય જેની અંદર અને એ જે થાય એને જ્ઞાન કહેવાય અને જ્ઞાની પુરુષો સિવાય થતું જ નથી ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ જ્યારે સિદ્ધાર્થ એમનું બાળપણમાં નામ હતું સિદ્ધાર્થ અને બીજો ભાઈ હતો દેવદત્ત અને બંને ભાઈઓ રમવા માટે જાય છે ત્યારે રાજાઓને તો કંઈક ને કંઈક આવું શોખ જ હોય કોઈકને પાડી દેવું એમ તો દેવદતે તીર છોડ્યું અને એક હંસ હતો એ હંસને એને માર્યો એટલે હંસ હજુ તળફળતો હતો ત્યાં સિદ્ધાર્થે જઈને પોતાના ખોળામાં લીધો કારણ કે એની દયાની પ્રકૃતિ હતી તો પેલો દેવદત્ત જઈને કે છે કે હંસ મારો છે એટલે સિદ્ધાર્થ કાંઈ પણ બોલ્યા વિના કરુણા હંસ ઉપર વરસાવતા હતા ત્યાં એક સંત પુરુષ આવ્યા દેવદત્ત ઝઘડતો તો કે હંસ મારો છે તું મને આપી દે મેં એને માર્યો છે અને ત્યારે પેલા સંત હતા ને સંત મહાત્માએ કીધું દેવદત્તને કે તે જેને માર્યો છે ને એ તો મરી ગયો હવે જે રહ્યું છે ને એ તો સિદ્ધાર્થનું જ કહેવાય કારણ કે તારે તો મારવો તો તારી માટે તો મરી ગયો છે હવે તારે લઈને શું કામ છે એટલે એ જે કરે છે એ બરાબર છે અને એવી રીતે સિદ્ધાર્થને ત્યારથી અહિંસા આના એના સંસ્કારો પડેલા પછી તો બહુ લાંબી કથા છે કે એમને એક વૃદ્ધને જોયો ને મરેલા ઊંટને જોયું ને એમાંથી વૈરાગ્ય થયો પીપળના વૃક્ષ નીચે જઈને એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને એને પછીથી એ જ્યારે પરત આવે છે ત્યારે એમના પિતા કહે છે કે તમે આ ભિક્ષા માગો છો ને આવી રીતે રહો છો આ બધું કાંઈ તમને શોભે નહીં મારા દીકરા તમે રાજાના કુંવર કહેવાઓ અને તમે આ બધું શું લીધું ભિક્ષુકનો વેશ અને ત્યારે ભગવાન બુદ્ધ પોતાના પિતાને ઉપદેશ આપે છે કે પિતાજી જ્યારે મારું તમારું મૃત્યુ થાય કે કોઈનું મૃત્યુ થશે તમે રાજા છો અને એક રાંખ છે બંનેનું મૃત્યુ થાય અને બંનેને બાળવામાં આવે તો બંનેની શું થાય રાખત થાય એવું જે ક્ષણ શરીર એનાથી તમે એમ માનો છો કે આ રાજ્ય તમારું છે આ રાજ તમારું છે રાજા કે પણ તું મારો દીકરો છો યશોધન એના પિતાનું નામ સિદ્ધાર્થ તું મારો દીકરો છો તને ખબર છે એના એના લગ્ન પણ કરાવી દીધેલા રાજાએ લગ્ન પણ કરાવી દીધેલા અને એમને દીકરો પણ રાહુલ હતો એટલે એમને એમ કે આ જંગલમાં જાય નહીં વૈરાગ્ય થાય નહીં પણ તોય ભગવાન બુદ્ધ તો નીકળી ગયેલા અને જ્યારે રાજા એમ કહે છે કે તું તો મારો દીકરો છે ત્યારે બહુ સરસ સિદ્ધાર્થે પછી ફરી સમજાવ્યું કે કામ કરો પિતા તમારા માથામાં ટોલાય પડે છે જુ પડે છે તો એ બધાને કેમ તમે હાચવતા નથી એ તમારા જ દીકરા છે ને એને કેમ નથી હાચવતા એની સાથે તમારો સંબંધ કેટલો છે એટલો જ સંબંધ મારી સાથેનો તમારે છે અને ત્યારે રાજાને પણ વૈરાગ્ય થયો પોતાના પિતાને પણ વૈરાગ્ય આપી દીધો જ્ઞાની પુરુષો મળે ને એ બીજાને વૈરાગ્ય આપી દે નિષ્કુળાન સ્વામી સાધુ થયા છે અને જ્યારે એમના દીકરા આવ્યા તો ગોવિંદાનંદ સ્વામી જેનું નામ પડ્યું નિષ્કુળાન સ્વામીના દીકરા હતા પૂર્વાશ્રમમાં સ્વામીએ વૈરાગ્ય આપીને સાધુ કરી દીધા જવાની વાત કેવી સાધુ જ કરી દીધા નથી જવા દીધા પાછા ત્રણ ભાઈઓ હતા સ્વામીએ બેને સાધુ હું જઈશ ને તો પાછો જ નહીં આવું કોઈ પણ સમજાવવા આવે ને તો જ્ઞાની પુરુષ એને પણ વૈરાગ્ય આપી દે આ જ્ઞાની પુરુષોનું લક્ષણ છે પોતાનું જ્ઞાન બીજાને આપે પણ જ્ઞાન વિનાનો વ્યક્તિ બીજાને જ્ઞાન આપી શકતો નથી જ્ઞાની પુરુષો જ બીજાને જ્ઞાન આપી શકે છે જેટલા પૂર્ અજ્ઞાની મનુષ્યોને જેટલા પૂર્વે અવતાર થઈ ગયા હતા અને તે બધાનું જે સામર્થ્ય હતું તેટલું સામર્થ્ય તો અત્યારના અવતારમાં સહજ ભાવે રહ્યું છે હાલ જેને આ અવતારનું સંપૂર્ણ જ્ઞાન થાય છે અને જે સત્સંગમાં ચિત્તને પરોવે છે તે અવતારોના સામર્થ્યને સહજ ભાવે જાણી શકે છે જેટલા પૂર્વે અવતાર થઈ ગયા હતા તે બધાનું સામર્થ્ય હતું તેટલું સામર્થ્ય તો અત્યારના અવતારમાં સહજ ભાવે રહ્યું છે આ વાર અવતાર રે એવો વારમ વાર રે નથી આવ્યા ને આવશું ક્યાંથી રે સૌ જન જાનજો મનમાંથી રે શાસ્ત્રોમાં સર્વોપરીપણાની વાતો છે પણ બીજ રૂપે અને ગોહ્ય રૂપે છે આખું શાસ્ત્ર આપણે વાંચીએ ને આ જંગલ છે જંગલ પણ એમાં બીજ રૂપે ક્યાંક એવી વાતો પડી હોય જો અહીં શું લખ્યું છે અવતાર કહાવત જીતને તાકો સામર્થ જે તો જેટલા થઈ ગયા એ બધાનું જે સામર્થ્ય હતું તેટલું સામર્થ્ય તો અત્યારના અવતારમાં અત્યારના અવતારમાં એટલે શ્રીજી મહારાજમાં સહજ ભાવે રહ્યું છે સહજ ભાવે એટલે આમ સેજે હાલતા ચાલતા શ્રીજી મહારાજ બતાવે પૂર્વેના અવતારોનું જે સામર્થ્ય હતું એ તો શ્રીજી મહારાજના જીવનકાળ દરમિયાન સહજ બતાવતા અને ગોપાળન સ્વામીએ બહુ સરસ વાતોની અંદર બતાવ્યું છે કે મહારાજને કેવી રીતે કપિલ ભગવાનનું ઐશ્વર્ય મહારાજે પોતામાં કેવી રીતે બતાવ્યું દત્તનો ભાવ કેવી રીતે બતાવ્યો રામચંદ્રજીનો ભાવ કેવી રીતે બતાવ્યો કૃષ્ણનો ભાવ કેવી રીતે બતાવ્યો સ્વામીએ કીધું છે સ્વામીએ પોતાની વાતોની અંદર બહુ સરસ રીતે વર્ણન કર્યું છે બધા જ ભાવ મહારાજે ગ્રહણ કર્યા છે આ અવતારનું એટલે કે શ્રીજી મહારાજનું અને જે સત્સંગમાં ચિત્તને પરોવે છે તે અવતારોના સામર્થ્યને સહજ ભાવે જાણી શકે છે આનો અર્થ એ થાય કે જેને અત્યારે ભગવાનનું સ્વામિનારાયણનું જ્ઞાન થાય એને અવતાર અને અવતારીનો ભેદ ખબર પડે જેને શ્રીજી એટલે એનો અર્થ એ થયો જેને અવતાર અને અવતારીના ભેદની ખબર નથી એને શ્રીજી મહારાજની જ ખબર નથી જેને અવતાર અને અવતારી એ બે વચ્ચે શું ભેદ છે અવતાર અને અવતારીના લક્ષણ શું જુદા હોય ગોપાળન સ્વામીની વાતોમાં પાછળ તેર લક્ષણો છે અવતારીના લક્ષણો જે અવતારોથી વિલક્ષણ હોય જે અવતારીમાં જ હોય એવા લક્ષણો સ્વામીની વાતો પૂરી થાય ત્યાં પાછળ તેર લક્ષણ આપેલા છે એ જે લક્ષણો છે એવા લક્ષણો જેને શ્રીજી મહારાજનું જ્ઞાન થયું હોય એને જ ખબર પડે જ્યાં સુધી અવતાર અને અવતારીનો ભેદ નથી ખબર પડી ત્યાં સુધી એને શ્રીજી મહારાજના સ્વરૂપનું જ્ઞાન જ થયું નથી બાકી શ્રીજી મહારાજને વારે વારે મધ્યના તેરમામાં મધ્યના નવમામાં અંત્યના આડત્રીસમાં અંત્યના એકત્રીસમાં અંત્યના એકવીસમાં અંતેના સોડમાં શ્રીજી મહારાજને વારે વારે કેમ કેવું પડે વારે વારે ફેરવી ફેરવીને વાત મહારાજને ત્યાં કેમ લઈ જવી પડે કે તમે તેજને વિશે જે મૂર્તિ છે આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો એવું ન જાણો તો એવું જરૂર જાણજો કે મૂર્તિને અમે જોઈએ છે તોય તમારે અમારે વિશે હેત રહેશે અને તમારું પરમ કલ્યાણ થશે અમને તમે એવું ન જાણો કે અમે મૂર્તિ છે તેવું તો જાણજો કે અમે એને જોઈએ છે મહારાજ કે મૂર્તિને અમે સત્સંગમાં આવ્યા મોરે જ દેખતા માતાના ગર્ભમાં હતા તે દી દેખતા માતાના ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા એ મૂર્તિ એવી છે આવું શ્રીજી મહારાજને વાતો કેમ કરવી પડી શ્રીજી મહારાજને એમ કેમ કહેવું પડ્યું કે આ વાત સભામાં કર્યા જેવી નથી શાસ્ત્રમાં મળતી છે મારા અનુભવે કરીને સિદ્ધ કરેલી છે છતાં પણ આ વાત સભામાં કર્યા જેવી નથી મધ્યના તેરમાની ભૂમિકા તો વાંચો મધ્યના તેરમાનો પરથારો જ્યાં પૂરો થાય પછી એની ભૂમિકા જે શ્રીજી મહારાજ બાંધે છે કે મોટા મોટા પરમંશ આગળ આવો આ વાતને નિત્ય નવી નવી રાખજો એ મધ્યના તેરમાની ભૂમિકા શ્રીજી મહારાજે બાંધે છે હું મારી મોટાઈ વધારવા નથી કરતો માન વધારવા નથી કરતો પણ આ વાત કોઈને સમજાઈ જાય સભામાં કર્યા જેવી નથી તોય કરું છું સમજાઈ જાય તેનું રૂડું થાય આટલી બધી ભૂમિકા મહારાજને શા માટે બાંધવી પડે કારણ કે સામે તો એવી જ સભા બેઠેલી છે મધ્યના પ્રમાણે શ્રીજી મહારાજ એમ કે છે આ તમે સર્વે મને ભગવાન જાણો છો એટલે સામે બેઠેલી સભા તો શ્રીજી મહારાજને ભગવાન જ જાણતી હતી તો ભગવાન જાણ્યા પછી પણ હજુ કઈ મોટાઈ એવી મહારાજને બતાવી છે કે એવી મધ્યના તેરમા એમ કેવું પડે છે કે હું મારી મોટા એ વધારવા સારું નથી કેતો કારણ કે મધ્યનું તેત્રીસ માં સાક્ષી છે શ્રીજી મહારાજ કે છે આ તમે સર્વે મને ભગવાન જાણો છો આગળ પ્રથમનો ઇઠ્યોતેરમું આદિક વચનામૃત સારંગપુરનું બીજું આદિક વચનામૃત એની અંદર શ્રીજી મહારાજને બધાય સંતોએ જે પ્રશ્ન પૂછ્યા છે એમાં પણ શ્રીજી મહારાજને ભગવાન જાણીને જ પ્રશ્ન પૂછ્યા છે એ પણ સાબિત થાય છે તો મધ્યના તેરમાં શ્રીજી મહારાજને ભગવાનથી અધિક હજુ શું સમજાવવું હતું તો મહારાજને અવતાર અને અવતારીનો ભેદ સમજાવવો હતો તીર અને તીરનો નાખનાર સમજાવવું હતું જે ભેદને નથી સમજી શકાતો એ ભેદને કેવળ ને કેવળ ગોપાળન સ્વામીનો મત છે પ્રકરણ ત્રીજાની બાવીસમી વાત પ્રમાણે શ્રીજી સ્વામી એમ બોલ્યા છે આ વાતને તો ભગવાનના એવા એકાંતિક ભક્ત છે એ સમજી શકે છે સદ્ગુરુ નિર્ગુંદાસ સ્વામીની વાતો એમાં નવ્વાણું સો એકસો એક એકસો બે એકસો ત્રણ એકસો ચાર નંબરની વાતો સુધી સ્વામીએ જે વાતો કરી છે એમાં અમદાવાદમાં પ્રતિષ્ઠા થઈ ત્યારની વાત કરી છે બીજી વાતો કરી છે જે નિર્ગુંદાસ સ્વામીની વાતોમાં ત્યાં પણ વાતોમાં સ્વામી એક જ વાત કરી છે કે આ તો ભગવાનના મોટા એકાંતિક સંતો ભક્તો સમજતા હતા બધાને ખબર નહોતી આ એટલા માટે જ ગુણાદિતનંદ સ્વામીને જ્યારે રઘુવીરજી મહારાજ ગાદી પર બેઠા હતા ચંપાના ત્રણ ફૂલ હતા અને એમાંથી એમ બોલ્યા કે કેટલાક આ ફૂલ સુધી પહોંચે છે કેટલાક આ ફૂલ સુધી પહોંચે છે અને કેટલાક આ ફૂલ સુધી પહોંચે છે અને ત્યારે છેલ્લું ફૂલ ચંપાનું હતું એ લઈને સ્વામીએ અચિંત્યાનંદ વર્ણિના ખોળામાં નાખ્યું અને ત્યારે અચિંત્યાનંદ વર્ની સમજી ગયા કે ગ્રંથ લખવાનો છે અને ત્યારે હરિલીલા લીલા કલ્પતરું શ્રીજી મહારાજનું વર્ણવ તો સ્વામીએ ગ્રંથ લખ્યો અને ત્યારે રઘુવીરજી મહારાજ પણ બોલ્યા સ્વામી પારસા આવ્યા કે પારસા આવ્યા એટલે ઈશારાથી સમજાવ્યું તમે અચિંત્યાનંદ વર્ણિને એટલે ત્રણ ચંપાના ફૂલ હતા ને ત્રીજું ચંપાનું ફૂલ આપ્યું કે શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી જાણીને જે ભજે છે એવો ગ્રંથ બનાવો કે મુમુક્ષુ અને મહારાજનું જેવું છે એવું સ્વરૂપ ઓળખાય મહારાજને જેવા છેવા જાણવા એ કોઈ અવતારનો દ્રોહ નથી મહારાજને જેવા છેવા સમજવા એ કોઈ અવતારનો દ્રોહ નથી એમાં કોઈ અવતારની નિંદા નથી પોતાને પોતાના દેવના સ્વરૂપને જેવું છે એવું જાણવું એ દરેક મોમુકશુને જે જે ઈષ્ટદેવને ભજે છે કોઈ કૃષ્ણ ભગવાનને ભજે છે કોઈ રામચંદ્રજીને ભજે છે કોઈ શિવજીને ભજે છે તો એને પોતાના ઈષ્ટદેવના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન શાસ્ત્રની રીતે ભગવાન વ્યાસના કરેલા શાસ્ત્રોથી એ સંપ્રદાયના જે મોટા સત્પુરુષો થયા હોય એના શાસ્ત્રોથી એને એનું જ્ઞાન સંપૂર્ણ હોવું જોઈએ અને એ પોતાના ઈષ્ટદેવનું સંપૂર્ણ જ્ઞાન રાખે એ જે મહિમા પોતાના ઈષ્ટદેવનો ગ્રંથોમાં કીધો છે એવો કેફ રાખે એ બિલકુલ ખોટો નથી પોતાના ઈષ્ટદેવના કેફ વિના કોઈ વાતની સિદ્ધિ થતી નથી પ્રથમનું સિદ્ધ થાય છે કે કોઈ છે જે કંઈ થાય છે શ્રીજી મહારાજ કે ઉપાસના વિના કોઈ વાતની સિદ્ધિ થતી પ્રથમના કીધું આત્મા અનાત્માની વ્યક્તિ પણ ઉપાસના વિના નથી થતી જેટલી પોતાના ઈષ્ટદેવને વિશે નિષ્ઠા જેટલી પોતાના ઈષ્ટદેવની દ્રઢ ઉપાસના એને કરીને જ આત્મા અનાત્માનો વિવેક થાય છે એટલે સત્સંગની અંદર સૌથી અગત્યમાં અગત્યની વાત છે મહારાજને જેવા છેવા જાણવા અને જાણ્યા પછી પણ રિસ્પેક્ટ ઓલ ફોલો વન હેટ નન મહારાજને જેવા છેવા જાણ્યા પછી પણ આ તો રહેવું જ પડે કોઈને એના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ છે કોઈને ઈષ્ટદેવ રામચંદ્ર છે કોઈને ઈષ્ટદેવ શિવજી છે હવે શિવજીને જે માનવા વાળો હોય એને મહાદેવ સિવાય કંઈ દેખાય જ નહીં એ સહજ છે કારણ કે શિવજીનો ઉપાસક છે એને મહાદેવ સિવાય બીજું ન જ દેખાય એ જ યોગ્ય છે એ જ યોગ્ય છે જે શ્રીકૃષ્ણનો ઉપાસક છે શ્રી શ્રીકૃષ્ણ સિવાય બીજું કંઈ દેખાય જ નહીં એ યોગ્ય છે એના માટે એ જ યોગ્ય છે અને એવો જેવો એને આદરભાવ આપવો પણ જોઈએ કે વાહ આની પતિવ્રતાની ટેક જેવી અને પોતાના ઈષ્ટદેવમાં છે એવી મને મારા ઈષ્ટદેવ પ્રત્યે થાય કારણ કે એ ભગવાનના ભક્ત છે એ ભગવાન શ્રી કૃષ્ણને ભજે છે હું ભગવાન સ્વામી ભજું છું અરે હું તો કોઈ ક્રિશ્ચિયન છે ક્રિશ્ચન છે તો એને પણ એવો કેપ હોય ગુરુજી એક વાર વાત કરી હતી કે ચર્ચમાં ગયા હતા એક જગ્યાએ અને ઓલો સમજાવવા માટે આવ્યો ગુરુજી ખાલી એટલું કીધું કે હું ભગવાનને પ્રાર્થના કરું તારો આવતો જન્મ સ્વામિયણ સંપ્રદાય થાય ઓલો કે નો 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 મારે જન્મો જન્મ ક્રાઇસ્ટની જ પ્રાર્થના એનો જ ફેલાવો ને એની માટે જ મારો જન્મ થાય બાકી મારે બીજે ક્યાંય જન્મવું નથી વિચારો તે નિષ્ઠા છે એની તે નિષ્ઠા એને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે છે એને નિષ્ઠા પોતાના ધર્મગુરુ પ્રત્યે છે બરાબર છે હા નિષ્ઠાના જોરે કે નિષ્ઠાના પડદા પાછળ કોઈનો દ્રોહ ન થવો જોઈએ નિષ્ઠા કે પતિવ્રતાના અંગની અંદર એના નામે કોઈનો છેદ ન ઉડવો જોઈએ પણ નિષ્ઠાને સમર્પણ ને ઈશ નિષ્ઠા વિના કોઈ દિવસ કોઈ વાતની સિદ્ધિ થાય એમાં માલ જ નથી ગરબડીયો હોય ગમે તે ગમે તે બાજુ ગબડે તે શું કરે ઘડીક પેલી ડોસીમાં ડૂબ્બાણી થઈ હવે નાવડું ડૂબાણું થયું ડોશીમાં થયું કોને બોલાવું તે પેલા માતાજીને પ્રાર્થના કરી તે માતાજી વહેલા આવ્યા નહીં તો કે આવે ગણપતિને બોલાવું તો ગણપતિ હજુ પહોંચવાની તૈયારી કરે ત્યાં આનો તો બદલો ફેસલો ના હનુમાનજીને બોલાવું કારણ કે આ તો પહોંચ્યા નહીં હનુમાનજીને બોલાવે છે શિવજી એક કે આવે ને ડૂબી કારણ કે એકમાં નિષ્ઠા જ નહોતી એકમાં જો નિષ્ઠા હોય તો મોડો વેલો ઓલો પહોંચે તો ખરો કારણ કે નિષ્ઠા છે ને એટલે પણ નિષ્ઠા ના હોય એકમાં તો એક હજાર જગ્યાએ કોલ કરે તો કામ ના થાય એટલે નિષ્ઠા એક જગ્યાએ પરિપક્વ જે ઈષ્ટદેવને આપણે ભજીએ છીએ એ ઈષ્ટદેવના સ્વરૂપમાં ઊંડાણ સુધી જતું રહેવાનું અને એવું એવું આપણું હૃદય કરી દેવાનું કે જ્યારે ભગવાન શબ્દ આવે ને એટલે સીધા સ્વામિનારાયણ જ દેખાય આપણા ઈષ્ટદેવ જ દેખાય ભગવાનની વાત આવી ભગવાને આવી લીલા કરી ભગવાને આ કર્યું આ અવતાર દ્વારા આ કર્યું એટલે તરત આપણને થાય ઓ મારા મહારાજે કેવું આ કર્યું તરત એમ જ થઈ જાય ગમે એની કથા સાંભળીએ ગમે તે કરીએ પણ ભગવાન શબ્દ આવે એટલે મારા ઈષ્ટદેવ આપણા જે ઈષ્ટદેવ છે ત્યાં વૃત્તિ પહોંચી જાય એનું નામ ઉપાસના છે એવું નથી જરૂરી કે કોઈ પણ અવતારની કથા ના સાંભળે તો એ પતિવ્રતાવાળો મહારાજે એટલે તો કહ્યું અવતારના ચરિત્રો પણ સાંભળવા આપણે વરા ભગવાનનું ચરિત્ર હોય નૃષિ ભગવાનનું ચરિત્ર હોય ભગવાન શ્રી શ્રીકૃષ્ણના ચરિત્ર હોય પ્રેમથી ગાઈએ છીએ ઉત્સવ સમયે હોય ત્યારે સાંભળીએ છે પણ એમાં દર્શન થવા જોઈએ મહારાજના ઉપાસનાનો અર્થ એ થાય છે એની નજીક કોઈ પણ વાત ચાલતી હોય કે પતિ આવો હોય પતિ આવો હોય પતિની અંદર આવો આવો ભાવ 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 રાખો 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 પતિમાં પતિમાં તો સ્ત્રી કોના પ્રત્યે વિચારે પોતાના પતિ પ્રત્યે એમાં આપણી પતિવ્રતાની ટેક હોય ને તો ભગવાન શબ્દ જ્યાં આવે ને ભગવાન શબ્દ આવે ને એટલે આપણી દ્રષ્ટિ સુધી સ્વામિનારાયણમાં પહોંચે એને ઈશ નિષ્ઠા કહેવાય અને એવી નિષ્ઠા સત્સંગ કરી કરીને પરિપક્વ કરવી જોઈએ જે મનુષ્ય સત્સંગનો કાયમ જોગ રાખતો હોય છે અથવા જે સત્સંગને સાંભળતો હોય છે તેને જન્મ મરણ જમપુરી તેરું ભવરોગ મટી જાય છે જે કોઈ મનુષ્ય વગેરે જે તે પ્રકારે સત્સંગમાં ઉપયોગી થયા હોય તેઓ તો ભવપારને પામી ગયા છે કારણ કે સત્સંગમાં એવું મહાન સામર્થ્ય રહ્યું છે સત્સંગમાં બહુ સામર્થ્ય છે કોઈ પણ રીતે ઉપયોગમાં સત્સંગમાં આવે તો એ ઉતરી જાય છે એ તો દ્રષ્ટાંતો તો આપણા સત્સંગમાં ઘણા છે બકરી ધામમાં ગઈને બળદે ધામમાં ગયો ને પેલા સાધુઓ ખાલી કચ્છમાંથી ગુજરાતમાં જતા હતા અને ઓલા રત્ના ભગતનો ભાનેજ હતો ને એનું ખેતર હતું ને ખેતરમાં સંતો ત્યાંથી નીકળતા હતા ઓલાને એમથી મારા મામાના સાધુ છે આ એ તો સત્સંગી હતોય નહીં અને સંતોને બે રોટલા જમાડ્યા અને પછી એનો અંધકાળ આવ્યો જમદું તો લેવા આવ્યા યમપુરીમ લઈ ગયા ભાનેજભાઈને ત્યાં યમપુરીમ લઈ જઈને કે જો ભાઈ હાંભળ તારું પુણ્ય છે ને પાપે છે તો પહેલા તું શું ભોગવીશ કે પુણ્ય હોય આપી દો ને પછી કડવું તો પછી પીસ પેલા મીઠું આપો ઓલા કે પુણ્ય બહુ થોડુંક જ છે પણ એટલે સ્વર્ગમાં જઈને પછી થોડા વર્ષોમાં તો અહીં તારે ધોકા પંથીમાં આવવું જ પડશે અહીં ધોકા ખાવા જ પડશે કે વાંધો નહીં સ્વર્ગમાં મૂકો અમના એટલે સ્વર્ગમાં ભાઈને વિમાન મળી ગયું બંગલો મળી ગયો હિંડોળા ખાતે ઈચકવાનું ફરવાનું લેર કરવાની સ્વર્ગમાં તો કેટલા પુણ્યના પ્રતાપે બે રોટલા બે રોટલા સાધુન જમાડે એટલું જ પુણ્ય બીજું કાંઈ નહીં અને પછી ત્યાં બેઠો તે પછી ત્યાંથી વિમાન નીકળે તે ઉપર જાય ક્યાંક એટલે આ વિચારે બેઠો બેઠો હિંડોળા ઘાટકતો કે આ વિમાનો ઉપર ક્યાં જાય છે બીજે એટલે બીજા દેવોને પૂછ્યું કે ભાઈ આપણાથી ઉપર કઈ ખરું હજુ આપણાથી સારું છે કાંઈ ઉપર એટલે કે ભાઈ એ તો ભગવાનના ધામના વિમાનો છે અને ભગવાન કોઈને લઈ જાય ને ધામમાં ત્યારે વિમાન અહીં રહીને નીકળે છે અરચી માર્ગ કે અરચી માર્ગ આવે છે વચનાવદમાં શબ્દ અરચી માર્ગ એટલે બધા લોકને દેખાડતા દેખાડતા લઈ જાય એને અરચી માર્ગ કહેવાય આપણે બધા જ્યારે અરચી માર્ગેથી કાઢે ને ત્યારે બધી બારીઓ બંધ જ રાખવાની જોવાનું નહીં આપણે તો અહીંયા જ લોભાઈ જતા હોઈએ થોડું સારું જમવાનું મળે ને સારું કાંઈક જોવાનું મળે તો અહીંયા જ લોભાઈ જાય ન્યા જોઈએ વૈભવ જોઈએ અને ક્યાંક લોભાઈ જઈએ અને મહારાજને કંઈ મહારાજ ઊભું રાખો ને થોડી વાર મહારાજ પાછા કહે ખરા કે ઊભું રાખવું રહેવું છે જોવું છે તારે તે જોવા જઈએ તો આપણને ગમી જાય તો મહારાજ કે રાખીને જા પાછો આવીશ ત્યારે લઈ જઈશ તે યુગો યુગાંતર પછી જે સ્વામી ત્યાં રડવું પડે એટલે ભગવાનને કહેવું પડે આપણે તો કે બારી વિનાનું પ્લેન લાવજો કઈ દેખાય જ નહીં નાખે પાટા બાંધજો એટલે હરખા બેઠા રહીએ બારી ના જોઈએ દરવાજાના અંદર નાખ્યા પછી કાંઈ દેખાય નહીં નાખે પાટા બાંધજો ને સીધું ધામ આવે ત્યારે ખોલજો બાકી વચ્ચેથી ક્યાંયથી કાઢવું હોય ને તો આટલું ધ્યાન રાખજો મહારાજ એટલે ત્યાંથી આમ વિમાન નીકળે તો ઓલા દેવ કે ભાઈ આ તો ધામમાં જાય છે એટલે કે આપણે જવું હોય તો ને તમારા મામા સાધુ થયા છે રત્ના ભાઈ પછી સાધુ થઈ ગયેલા વિજ્ઞાનદાસજી સ્વામી તમારા સાધુ મામા થયેલા છે ને એ ધોલેરામાં છે કે મામા પાસે જાઓ તો મામા કંઈક લાગવક લગાડે ત્યાં રોજ આવીને ધોલેરાના ધોલેરે ધોલેરા ઉપર વિમાન ઉપર રાખે અને રોજ બૂમો પાડે રત્ના મામા એ રત્નામા રત્નામા ઓ મામા હવે પૂર્વાશ્રમનું નામ લઈને બોલાવે તો વિજ્ઞાનદાજી સ્વામી રોજ જે વિચાર કરે કે આ રત્નામામામાં રત્નામામાં કોણ કરે છે સર બૂમો કોણ પાડે છે કોઈ દી ઊભા થાય ને જોવે નહીં એકદી બારી ખોલીને જોયું ત્યારે તો દેવ હતો વિમાનની અંદર રત્નામામાં ઓ રત્નામામા વિજ્ઞાનદાજી સ્વામીને થયું કે કંઈ બોલ્યા નહીં બારી બંધ કરીને પછી એમને ગોપાળન સ્વાયન પૂછ્યું કે સ્વામી આવું થાય છે એની કોઈક બૂમો પાડ્યા કરે છે ત્યારે સ્વામી કે એ તો દેવ થયો છે તમારો ભાને જ સાધુને બે રોટલા જમાડ્યા હતા એટલે હવે જો આવે ને તો એને હેઠો બોલાવજો ને વર્તમાન ધરાવજો એટલે એનું કલ્યાણ થશે અને પછી બીજે દિવસે છ મહિના સુધી આવું હાલ્યું રત્નામામાં રત્નામામાં તો છ મહિના પછી સ્વામીએ બારી ખોલી હેઠો આવી ગયા હેઠો લાવ્યા વિમાન અને પછી એને કંઠી પહેરાવી અને સ્વામીએ વર્તમાન ધરાવે અને એનું કલ્યાણ કર્યું પછી એને કીધું કે તારે આવે ત્યાં ભજન કરજે સ્વર્ગમાં આયુષ્ય છે ત્યાં સુધી જમપુરી તો ગઈ વર્તમાન ધરાવે એટલે તો ત્યાંથી સીધો તને આવે ધામની અંદર પછી મહારાજ લઈ જશે એમ એ જીવનું કલ્યાણ કર્યું સત્સંગના ઉપયોગમાં કોઈ પણ રીતે આવે સત્સંગના ઉપયોગમાં ભગવાનના ઉપયોગમાં સાધુના ઉપયોગમાં ભક્તના ઉપયોગમાં મંદિરના ઉપયોગમાં કોઈ પણ રીતે આવે એ જીવનું કલ્યાણ તો પાકું છે પણ હા મહારાજના સ્વરૂપને જેવું છે એવું સમજવું તો પડે અહીં રહી જાય તો ધામમાં પીરિયડ ભરવો પડે પણ મહારાજના સ્વરૂપને સમજ્યા વિના અનાદિ મુક્તોને ઉત્તમ નિરિકલ્પ નિશ્ચયવાળા મુક્તો જેમ ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા છે એવા ન થવાય માટે અત્યારથી સમજણને સૂક્ષ્મ કરવી ભગવાનના સ્વરૂપમાં વૃત્યોનું સંકોચીકરણ કરીને ભગવાનમાં જોડ્યા કરવી વૃત્યોને રોંધ્યા કરવી આવો અભ્યાસ કરવો સત્સંગનો અપાર સામર્થ્ય દેખીને પણ તેમાં જે પ્રેમ નથી કરતા તેના જેવો તો બીજો કોઈ અભાગ્યો નથી તે તો ભવસાગરમાં ભટક્યા કરશે જે કોઈ પણ મનુષ્ય જ્યારે સત્સંગ કરશે ત્યારે તે ધર્મવંશી કહેવાશે હજાર લાખ કે કરોડ વર્ષે પણ આવો સત્સંગ ઉમંગથી કરશે અરે બ્રહ્માંડ રહે ત્યાં સુધીમાં પણ આવો સત્સંગ જે કરશે તે ધર્મવંશી કહેવાશે ધર્મવંશીની વ્યાખ્યા થોડી જુદી રીતે કરેલી છે નિયમ ધર્મોને અદલ રીતે જે પાળશે તત્પર થઈને તેને જે રાખશે તે ધર્મવંશી કહેવાશે જે સ્વામિનારાયણ આવું નામ ઉચ્ચારશે ધર્મવંશીની સેવા કરશે તે ધર્મવંશી કહેવાશે ધર્મવંશીના આશ્રિત જે સંતો અને વર્નીઓ જે કહેવાય છે અને ચારે વર્ણના જે કોઈ પણ લોકો ધર્મકુળના આશ્રિત છે ધર્મકુળની સેવા કરે કરાવે એ બધા જ ધર્મવંશી કહેવાય જે શિષ્ય હોય તેને ગુરુ પાસે સેવા ક્યારેય કરાવવી નહીં શિષ્યના આવા બધા ધર્મ છે તેને સૌ હરિભક્તોએ જાણવા બાલમુકુંદ અને શાલીગ્રામ સ્વરૂપને જે ભક્ત પૂજતો હોય તેને ઘસેલું ચંદન તે સ્વરૂપને અર્પણ કરવું તેનાથી પૂજવા તે વિવેક કહેવાય પૂજેલા દેવ તેના ઉપર ગના રીજે છે તે પૂજેલા દેવ પાપને નાશ કરનારા પ્રગટ ભગવાનને મેળવી દે છે પરંતુ શાલિગ્રામના ઉપર જ ચંદન ઘસીને તેમને ચંદન ચડાવે ચંદન ઘસવા શાલિગ્રામનો જ ઉપયોગ કરે તેના ઉપર તે દેવ ક્યારેય રીજતા નથી તે તો પ્રગટ દેખાય જ છે પોતાના ગુરુના જે અંજળ હોય તથા દેવની જે કોઈ વસ્તુ હોય તેને પોતાના ઉપયોગમાં વાપરવા યોગ્ય નથી એવું ધર્મશાસ્ત્રનું વચન છે આટલી વાત કહી રહ્યા ત્યારે એક બાકી રહ્યો હતો અને તૈયારી કરીને જોડિયાથી ચાલ્યા તે ભાદરા ગામને રસ્તે આવ્યા હરિભક્તોએ રોકવા માટે ઘણી તાન કરી તો પણ શ્રીહરી ચાલતા થયા શ્રીહરી અશ્વ ઉપર સવાર થયા હતા મસ્તક ઉપર છત્ર શોભી રહ્યું હતું ભક્તોને ઘણો ભાવ હતો બધા શ્રીહરીની પાસે દોડતા આવ્યા મસ્તક નમાવીને પગે લાગ્યા અને હાથ જોડીને વિનંતી કરી ઇતે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મણિવીરજી શ્રી હરિચંદ્રન સાગરના એકાદશ પૂરમાં જોડિયામાં હરિભક્તોને વાત કરીને જમ્યા અને ભાદરા જવા ચાલ્યા એ નામે સાતમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ પતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મા જંબાસુદેવમ હરે माधवं केशवं कामदं कारणं स्वामीनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महाराजनीजे